નમસ્કાર મિત્રો, ડીજી એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે પર્યાવરણ વિષયમાં લેક્ચર નંબર 5માં અગત્યના 25 એમસીક્યુ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું. આપ સૌ જાણો છો એના મુજબ આ ટોપિક ખૂબ જ અગત્યનો છે, તો ચાલો શરૂ કરીએ. ઓકે, ક્વેશ્ચન નંબર 1 જોઈએ તો વિશ્વ પર્યાવરણ દિવસ કઈ સંસ્થા દ્વારા ઉજવવામાં આવે છે? તો આનો સાચો જવાબ થઈ જશે એ, એટલે કે દર વર્ષે 5 જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ યુએન એટલે કે યુનાઇટેડ નેશન્સ દ્વારા ઉજવવામાં આવે છે, જેનું વડુ મથક તમને ન્યુયોર્ક અમેરિકા ખાતે જોવા મળે છે. વુ એટલે થઈ જશે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, જેનું વડુ મથક તમને સ્વિટ્ઝર્લેન્ડ દેશના જીનીવા ખાતે જોવા મળે છે. FAO એટલે થઈ જશે ફૂડ એન્ડ એગ્રીકલ્ચરલ ઓર્ગેનાઇઝેશન, જેનું વડુ મથક તમને ઇટાલી દેશમાં જોવા મળે છે. આગળનો પ્રશ્ન જોઈએ તો સ્વચ્છ સર્વેક્ષણ 2020 મુજબ 2021માં ભારતનું સૌથી સ્વચ્છ શહેર કયું છે? તો આનો સાચો જવાબ થઈ જશે એ, એટલે કે મધ્યપ્રદેશ રાજ્યનું ઇન્દોર શહેર જે છે એ ભારતનું સૌથી સ્વચ્છ શહેર છે, અને છેલ્લા 4 વર્ષથી ઇન્દોર જે છે એ સ્વચ્છ સર્વેક્ષણમાં પ્રથમ નંબર ઉપર છે. નેક્સ્ટ, આગળનો પ્રશ્ન જોઈએ તો વિશ્વ પૃથ્વી દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે? તો આનો સાચો જવાબ થઈ જશે ડી, એટલે કે દર વર્ષે 22 એપ્રિલના રોજ વિશ્વ પૃથ્વી દિવસ ઉજવવામાં આવે છે. નેક્સ્ટ, વિશ્વ પૃથ્વી દિવસ 2021ની થીમ શું હતી? તો આનો સાચો જવાબ થઈ જશે એ, એટલે કે 2021ના વિશ્વ પૃથ્વી દિવસ જે છે એની થીમ રિસ્ટોર અવર અર્થ હતી. નેક્સ્ટ, આગળનો પ્રશ્ન જોઈએ એ પહેલાં, જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને આ તમામ પ્રશ્નોની PDF પણ તમારે જોતી હોય તો તમે અમારી ટેલિગ્રામ ચેનલ ડીજી એજ્યુકેશનમાં જોડાઈ શકો છો, જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ઓકે, એન્ટાર્કટિકામાં વૈજ્ઞાનિક અભ્યાસ માટે ભારત દ્વારા સ્થાપવામાં આવેલા 2 કેન્દ્રો નીચે પૈકી કયા છે? તો આનો સાચો જવાબ થઈ જશે સી, એટલે કે એન્ટાર્કટિકા ખંડ જે છે ત્યાં વૈજ્ઞાનિક અભ્યાસ માટે ભારત દ્વારા સ્થાપવામાં આવેલા જે 2 સ્થાયી કેન્દ્રો છે એના નામ થઈ જશે મૈત્રી અને ભારતી, જેના લોકેશન જે તમે અહીંયા મેપમાં એન્ટાર્કટિકાનો જે મેપ છે એના અંદર છે એ જોઈ શકો છો, અને એ કંઈક આવું દેખાતું હોય છે એ તમે અહીંયા ફોટામાં જોઈ શકો છો. નેક્સ્ટ, એન્ટાર્કટિકામાં વૈજ્ઞાનિક અભ્યાસ માટે ભારત દ્વારા સ્થાપવામાં આવેલા 2 કેન્દ્રો મૈત્રી અને ભારતીનું સંચાલન કોના દ્વારા કરવામાં આવે છે? તો આનો સાચો જવાબ થઈ જશે ડી, એટલે કે NCPOR, જેનું પૂરું નામ છે નેશનલ સેન્ટર ફોર પોલર એન્ડ ઓશન રિસર્ચ. નેક્સ્ટ, આગળનો પ્રશ્ન જોઈએ તો વિશ્વ જૈવ વિવિધતા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો આનો સાચો જવાબ થઈ જશે ડી, દર વર્ષે 22 મેના રોજ વિશ્વ જૈવ વિવિધતા દિવસ એટલે કે વર્લ્ડ બાયોડાયવર્સિટી ડે ઉજવવામાં આવે છે, અને 2021નો જે જૈવ વિવિધતા દિવસ હતો એની થીમ હતી વી આર પાર્ટ ઓફ ધ સોલ્યુશન. નેક્સ્ટ, આગળનો પ્રશ્ન જોઈએ તો નેશનલ એક્શન પ્લાન ઓન ક્લાઇમેટ ચેન્જ ના દસ્તાવેજ અનુસાર ભારતમાં રાષ્ટ્રીય સ્તરે હવાના સરાસરી સપાટી તાપમાનમાં ખાલી જગ્યા વધારો થયો છે? તો આનો સાચો જવાબ થઈ જશે એ, એટલે કે છેલ્લી સદીમાં, એટલે ત્યારે જે 21મી સદી ચાલે છે એની છેલ્લી સદી એટલે કે 20મી સદી ઈસવીસન વર્ષ 1901થી લઈને ઈસવીસન વર્ષ 2000 સુધીમાં જે ભારતની અંદર જે રાષ્ટ્રીય હવાનું સ્તર હતું એમાં સરાસરી સપાટી તાપમાનની અંદર 0.4 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલો વધારો થયેલો છે, અને જે NAPCC એટલે કે નેશનલ એક્શન પ્લાન ઓન ક્લાઇમેટ ચેન્જ એના અંદર આ તમામે તમામ બાબતો જે છે એનો સમાવેશ કરવામાં આવેલો છે. નેક્સ્ટ, નીચેના પૈકી કયો સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જાહેર કરાયેલ જૈવ વિવિધતાનો દસકો છે? તો આનો આન્સર થઈ જશે એ, વર્ષ 2011થી લઈને વર્ષ 2021 સુધીનો જે દસકો જેને આપણે યુનાઇટેડ નેશન્સ ડિકેડ્સ ઓન બાયોડાયવર્સિટી એટલે કે જૈવ વિવિધતા માટેનો દસકો જે યુનાઇટેડ નેશન્સ દ્વારા સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જાહેર કરવામાં આવેલો છે એ થઈ જશે. નેક્સ્ટ, વન્યજીવન સંરક્ષણ ધારા 1972નો હેતુ શું છે? તમને ઓપ્શન આપેલા જોઈ શકો છો. તો આનો સાચો જવાબ થઈ જશે ડી, એટલે કે વન્યજીવન સંરક્ષણ ધારા 1972 જેને આપણે અંગ્રેજીમાં કહીશું વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ 1972, એનો હેતુ શું છે? તો આપેલ તમામ એટલે કે જંગલી પ્રાણીઓ અને પક્ષીઓના શિકાર પર નિયંત્રણ કરવું, તો એ સાચું છે. જંગલી પ્રાણીઓ પક્ષીઓ અને છોડનું રક્ષણ કરવું, તો એ પણ સાચું છે. આ કાયદાની જોગવાઈઓનો ઉલ્લંઘન માટે
શિક્ષાની જોગવાઈઓ આ ત્રણે ત્રણ હેતુ જે છે એ વન્યજીવન સંરક્ષણ ધારા હેઠળ છે એ લાગુ પડે છે. નેક્સ્ટ, પર્યાવરણ સુરક્ષા ધારા 1986 હેઠળ પર્યાવરણીય પ્રયોગશાળાની સ્થાપના કોણ કરી શકે છે? તો આનો સાચો જવાબ થઈ જશે બી, એટલે કે જે એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન એક્ટ 1986 જે છે એના અંતર્ગત જે એન્વાયરમેન્ટલ લેબોરેટરી જે છે જે કંઈક આવી દેખાતી હોય છે એની સ્થાપના માત્ર કેન્દ્ર સરકાર છે એ કરી શકે છે. નેક્સ્ટ, આગળનો પ્રશ્ન જોઈએ તો પર્યાવરણ સુરક્ષા ધારા 1986ની કોઈ જોગવાઈઓના ભંગ બદલ શી સજાની જોગવાઈ છે? તો આનો સાચો જવાબ થઈ જશે એ, એટલે કે જો તમે અથવા તો કોઈ પણ પર્યાવરણ સુરક્ષા ધારા એટલે કે એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ 1986ની કોઈ જોગવાઈ જે છે એનો તમે ભંગ કરશો તો તમને 5 વર્ષ સુધીની કેદની સજા અથવા તો ₹1,00,000 સુધીનો દંડ અથવા તો બંને પ્રકારની સજા છે જે એ આપવામાં આવે છે. નેક્સ્ટ, આગળનો પ્રશ્ન જોઈએ તો નીચેના પૈકી કઈ પૃથ્વી પરિષદમાં સભ્ય દેશોએ એજન્ડા 21 સહ્ય વિકાસ અથવા તો સભ્ય વિકાસ અંગેનો વ્યાપક અને દૂરગામી કાર્યક્રમ છે એ સ્વીકાર્યો હતો? તો આનો સાચો જવાબ થઈ જશે બી, એટલે કે 1992ની અંદર રિયો ડી જાનેરો કે જે બ્રાઝિલનું એક શહેર છે ત્યાં જે અર્થ સમિટ એટલે કે પૃથ્વી પરિષદ ભરાઈ હતી એની અંદર એજન્ડા 21 જે છે એ સ્વીકારવામાં આવ્યા હતા. નેક્સ્ટ, આગળનો પ્રશ્ન જોઈએ તો વોટર એક્ટ 1974ની કલમ 25 હેઠળ નવા સ્થાપિત ઉદ્યોગને કેટલા માસમાં બોર્ડની મંજૂરી લેવી પડે છે? તો આનો સાચો જવાબ થઈ જશે સી, એટલે કે કોઈ પણ ઉદ્યોગ તમે નવો જે છે એની સ્થાપના કરશો તો વોટર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ પોલ્યુશન એક્ટ 1974ની કલમ 25 અંતર્ગત તમારે 3 માસ એટલે કે 90 દિવસની અંદર જે છે આના માટેનું જે સ્થાપિત બોર્ડ છે એની પાસેથી તમારે મંજૂરી છે એ લેવી પડશે. આ બોર્ડની અંદર તમારી મંજૂરી પૂરેપૂરી મળી જશે ત્યારબાદ તમે ઉદ્યોગને કન્ટિન્યુ આગળ છે એ વધારી શકો છો. નેક્સ્ટ, એર એક્ટ 1981ની કલમ 83 મુજબ અદાલત આ કાયદા હેઠળ થયેલ ગુના અંગે કોઈ વ્યક્તિએ કરેલ ફરિયાદની નોંધ તો જ લેશે જો તેને પોતાના આવા ફરિયાદ કરવાના ઈરાદાની ખાલજીગ્યા દિવસ અગાઉ નોટિસ આપેલ હોય. તો આનો સાચો જવાબ થઈ જશે સી, પ્રશ્ન થોડો લાંબો છે, સમજો કે એર એક્ટ અથવા તો એર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ પોલ્યુશન એક્ટ 1981 એની કલમ 43 અંતર્ગત સપોઝ કે મારે અથવા તો તમારે કોઈ ઉદ્યોગ અથવા તો કોઈ બાબત જે છે એના માટે ફરિયાદ નોંધાવી છે કે કોઈ કંપની છે અથવા તો કોઈ ઉદ્યોગ છે અથવા તો કોઈ વ્યક્તિ અથવા તો કોઈ સમૂહ જે છે એ હવાનું પ્રદૂષણ કરે છે, તો એના માટે જો અદાલત જે છે આ ગુનો જે છે એ નોંધવા માટે અગાઉ કોઈ વ્યક્તિ અથવા તો જેને પણ ફરિયાદ કરવી છે એને 60 દિવસ અગાઉ પહેલાં છે એ નોટિસ આપવાની રહે છે અથવા તો તમારે લેખિત સ્વરૂપે જાણ કરવાની રહે છે અદાલતને કે કોઈ વ્યક્તિ અથવા તો સમૂહ અથવા તો ઉદ્યોગ જે છે એ હવાનું પ્રદૂષણ ફેલાવે છે. ત્યારબાદ અદાલત જે છે એ 60 દિવસ પછી તમારા ગુનાની છે એ નોંધણી કરે છે. નેક્સ્ટ, આગળનો પ્રશ્ન જોઈએ તો પર્યાવરણ સુરક્ષા ધારો 1986 ખાલજીગ્યાના રોજ અમલમાં આવ્યો હતો? જો ડિટેલમાં પ્રશ્ન પૂછાય તો આ પ્રકારના પૂછાઈ શકે છે. તો આનો સાચો જવાબ થઈ જશે સી, એટલે કે 19 નવેમ્બર 1986 રોજ પર્યાવરણ સુરક્ષા ધારો 1986 જે છે એ અમલમાં આવ્યો હતો. નેક્સ્ટ, આગળનો પ્રશ્ન જોઈએ તો ભારતમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ મુજબ કેટલા મૂલ્ય પર હવાને સારી ગુણવત્તાવાળી ગણવામાં આવે છે? તો આનો સાચો જવાબ થઈ જશે એ, એટલે કે 0 થી 50 સુધીનો AQI અથવા તો એર ક્વોલિટી ઇન્ડેક્સ હોય ત્યારે હવાને જે છે એ ગુડ અથવા તો સારી ગુણવત્તાવાળી સારી ક્વોલિટીવાળી ગણવામાં આવે છે. અને આ જે છે એ હવા અધિનિયમ 1981 મુજબ છે નક્કી કરવામાં આવે છે. જો એર ક્વોલિટી ઇન્ડેક્સ 51 થી 100 સુધીનો હોય તો એને સંતોષકારક અથવા તો સેટિસ્ફેક્ટરી પ્રકારની હવા જે છે એ ગણવામાં આવે છે. જેમ જેમ તમે આગળ વધતા જાય છો એમ એ વધારે ખરાબ છે એ બનતી જશે. નેક્સ્ટ, આગળનો પ્રશ્ન જોઈએ તો સ્થાયી પ્રદૂષક DDTનું પૂર્ણ નામ જણાવો. તો આનો સાચો જવાબ થઈ જશે એ, એટલે કે DDT જે છે એનું પૂરું નામ થઈ જાય છે ડાયક્લોરો ડાયફિનાઇલ ટ્રાયક્લોરો ઇથેન. બરાબર, તમારે યાદ રાખી લેવાનું છે. નેક્સ્ટ, આગળનો પ્રશ્ન જોઈએ તો સ્વચ્છ સર્વેક્ષણ 2020 મુજબ 2021માં ગુજરાતનું સૌથી સ્વચ્છ શહેર કયું છે? આપણે આગળ વાત કરી કે ભારતનું સૌથી સ્વચ્છ શહેર કયું છે તો એમાં ઇન્દોર આવે છે. જ્યારે ગુજરાતની વાત આવે ત્યારે ગુજરાતનું સૌથી સ્વચ્છ શહેર જે છે એ સુરત છે અને ઓવરઓલ
નેશન વાઇડ નો જે ઇન્ડેક્સ છે એની અંદર સુરત જે છે એ બીજા નંબર ઉપર આવે છે, એટલે ગુજરાતમાં એ થઈ જશે પ્રથમ નંબર ઉપર. નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો નીચેના પૈકી કયું સરોવર ઈરાવડી ડોલ્ફિનનું વિશ્વનું સૌથી મોટું નિવાસસ્થાન છે? તો આનો સાચો જવાબ થઈ જશે ડી. જે ઓરિસ્સા રાજ્ય છે એની અંદર આવેલું ચિલ્કા સરોવર જે છે એ ઈરાવડી ડોલ્ફિનનું વિશ્વનું સૌથી મોટું નિવાસસ્થાન છે, એ તમે અહીંયા મેપની અંદર જે જોઈ શકો છો બે ઓફ બેંગાલ, અને અહીંયા જે છે એ તમે ચિલ્કા સરોવર જોઈ શકો છો. અને ચિલ્કા સરોવર જે છે એ એક લગુન સરોવર છે એનો પણ તમને છે એ ખ્યાલ હોવો જોઈએ. આગળનો પ્રશ્ન જોઈએ તો ભોપાલ ગેસ દુર્ઘટના કઈ સાલમાં થઈ હતી? આપ સૌ જાણતા હશો ભોપાલ ગેસ દુર્ઘટના જે છે એ વર્ષ 1984ની અંદર થઈ હતી, જેને ભોપાલ ગેસ ટ્રેજેડી પણ કહેવામાં આવે છે, જેની અંદર યુનિયન કાર્બાઇડ નામની જે કંપની હતી એની અંદરથી ઝેરી ગેસ લીક થવાને કારણે છે એ લાખો લોકોના છે એ મોત થયા હતા. અને આ જે છે એ 2 ડિસેમ્બરની રાત્રિથી લઈને 3 ડિસેમ્બર 1984ની અંદર દુર્ઘટના ઘટી હતી. નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો ભોપાલ ગેસ દુર્ઘટના દરમિયાન કયા ગેસનું ગળતર થયું હતું? તો આપ સૌ જાણતા હશો એના મુજબ આનો સાચો જવાબ થઈ જશે સી, એટલે કે ભોપાલ ગેસ દુર્ઘટના વખતે જે ગેસ લીકેજ થયો હતો એ ગેસ હતો મિથાઇલ આઇસો સાયનેટ. નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો પંજાબ અને હરિયાણામાં ઉનાળાની મોસમમાં ખેડૂતો જે પાકની વધેલી વસ્તુઓ બાળે છે અને દિલ્હીમાં પ્રદૂષણ ફેલાય છે તે પાક નીચે પૈકી કયો છે? તો આનો સાચો જવાબ થઈ જશે એ, એટલે કે ઘઉં જે છે એની લણણી આપણે સૌ જાણીએ છીએ એના મુજબ ઉનાળાની અંદર કરવામાં આવે છે. જે ઘઉં જે છે એ રવિ પાક એટલે કે શિયાળાની અંદર એની વાવણી કરવામાં આવે છે અને ઉનાળાની અંદર એની લણણી કરવામાં આવે છે. ઉનાળાની અંદર લણણી કર્યા બાદ જેનો વધારાનો ભાગ હોય છે બરાબર, જેને સ્ટબલ પણ કહેવામાં આવે છે, એને ખેડૂતો દ્વારા છે બાળવામાં આવે છે અને એના કારણે જે ધુમાડો અને ઝેરી ગેસ ઉત્પન્ન થાય છે એના કારણે દિલ્હીની અંદર પ્રદૂષણ ફેલાય છે. નેક્સ્ટ જંગલમાં વસતી શેડ્યુલ ટ્રાઇબ્સ અને જંગલમાં રહેતા મૂળ નિવાસી લોકોના અધિકાર માટે ભારતમાં કયો કાયદો અમલમાં છે? તો આનો સાચો જવાબ થઈ જશે બી, ફોરેસ્ટ રાઇટ એક્ટ 2006 એના અંતર્ગત જે જંગલમાં વસતી શેડ્યુલ ટ્રાઇબ્સ છે અને જંગલમાં રહેતા મૂળ નિવાસી લોકો છે એના જે અધિકારો છે એના રક્ષણ માટેનો આ કાયદો છે બનાવવામાં આવેલો છે, જે વર્ષ 2006ની અંદર લાગુ કરવામાં આવેલો છે. નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા નવેમ્બર 2021માં ક્લાઇમેટ ચેન્જ કોન્ફરન્સ જેને COP કહેવામાં આવે છે એના 26 નંબરનું એડિશન છે એ કયા સ્થળે યોજાશે? તો આનો સાચો જવાબ થઈ જશે ડી, ગ્લાસગો સ્કોટલેન્ડ કે જે UK અથવા તો યુનાઇટેડ કિંગડમ ગ્રેટ બ્રિટનનો ભાગ છે સ્કોટલેન્ડ એનો શહેર ગ્લાસગોની અંદર યોજાશે. અને COP જે છે એનું પૂરું નામ થઈ જશે કોન્ફરન્સ ઓફ પાર્ટી, અને ખાસ કરીને ક્લાઇમેટ ચેન્જ ઉપર આ જે આખી પરિષદ અથવા તો જે આ જે મિટિંગ છે એ મિટિંગ છે યોજવામાં આવતી હોય છે. હકીકતમાં આ જે મિટિંગ છે એ નવેમ્બર 2020માં જે યોજવાની હતી પરંતુ કોરોનાને કારણે આ જે મિટિંગ છે એ નવેમ્બર 2021ની અંદર છે એ યોજાશે. નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો ભારતીય વન્યજીવ બોર્ડની રચના કયા વર્ષમાં કરવામાં આવી હતી? તો આ જે ક્વેશ્ચન છે એના ઓપ્શન તમને આપેલા છે 1948, 1972, 1952, 1982. તમારે આ જે ક્વેશ્ચન છે એનો આન્સર તમારે મિત્રો મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ સ્વરૂપે જણાવવાનો છે. અને આ જે કાયદો છે ભારતીય વન્યજીવ માટેનો એ 1972માં લાગ્યો હતો, પરંતુ 1972માં આ બોર્ડની રચના કરવામાં આવેલી નહોતી. તો ક્યારે કરવામાં આવેલી છે એનો સાચો જવાબ તમારે મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનો છે. અને આ હતા આ ભાગના પ્રશ્નો. આશા રાખું છું કે ચોક્કસથી તમને નવા પ્રશ્નો વિશે માહિતી મળી છે. જો તમને આ પ્રકારના વિડીયો પસંદ હોય તો વિડીયો લાઇક કરો, મિત્રો સાથે શેર કરો. થેન્ક યુ ફોર વોચિંગ. આપણે મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે.